નમસ્કાર બાળમિત્રો આજે આપણે લેશું ધોરણ દસ વિશે સંસ્કૃત સંસ્કૃતની અંદર આપણે લઈશું પાઠ સાત સુભાષિત કુસુમાની સુભાષિત એટલે સુભાષિત રૂપી કુસુમાની એટલે કે પુષ્પો બાળમિત્રો આપણે આ સુભાષિતોની શરૂઆત કરીશું એ પહેલાં આપણે તેની પ્રસ્તાવના જોઈશું સૃષ્ટુ ભાષિતમ સુભાષિતમ એટલે કે તેનો અર્થ છે જે સારી રીતે કહેવાયેલું છે તે સુભાષિત છે સંસ્કૃતમાં આવા સુભાષિતોનો અખૂટ ખજાનો છે સાહિત્યકારોની માન્યતા છે કે પૃથ્વીયા ત્રિણી રત્નાની પૃથ્વીયા ત્રિણી રત્નાની એટલે કે પૃથ્વી પર ત્રણ રત્નો છે જલમ અન્નમ સુભાષિતમ જળ અન્ન અને સુભાષિત માનવીય જીવન માટે જેમ જળ અને અન્ન અનિવાર્ય છે તેવી જ રીતે સુભાષિત પણ અનિવાર્ય છે સંસ્કૃતના આ સુભાષિતો માત્ર ભારતીય પ્રજા કે સંસ્કૃતિને અભિવ્યક્ત કરતા નથી પરંતુ તે તો સમગ્ર માનવ સંસ્કૃતિની ઓળખ કરાવે છે શું કીધું છે કે આપણા જે સુભાષિતો છે એ ભારતીય પ્રજા કે તેની સંસ્કૃતિને જ અભિવ્યક્ત કરતા નથી પરંતુ સમગ્ર માનવ સંસ્કૃતિને પણ ઓળખ કરાવે છે પરિણામે તે સ્થળ અને કાળના બંધન વગર માનવ માત્રના જીવનને માર્ગદર્શન આપે છે અહીં માનવ જીવનમાં મૂલ્યોની સ્થાપના કરવાનો ઉપક્રમ હોય છે વ્યક્તિના ચારિત્ર્ય સ્થળ માટે મિત્રની જેમ તે સહાયક બને છે તો સુભાષિતોથી મનુષ્યના ચારિત્રિક કરતર પણ થાય છે તે એક જેમ મદદ કરે છે જીવનમાં જે ગ્રહણ કરવા યોગ્ય બાબતો છે તેમનું અનુસરણ કરવાથી માનવને કેવી રીતે સુખ અને આનંદની અનુભતિ થઈ શકે છે તેના સરસ ઉદાહરણો આ સુભાષિતો પૂરા પાડતા હોય છે ટૂંકા વાક્યમાં લાંબી વાત કહેવાની વિશેષતા આ સુભાષિતોમાં રહેલી હોય છે પણ મિત્રો તમે સાત આઠ અને નવ આ ત્રણેય ધોરણમાં આવા અલગ અલગ સુભાષિતો ભણી ગયા હવે છે આપણા પ્રસ્તુત પાઠમાં સાત સુભાસિતોનો સંગ્રહ છે આપણા પાઠની અંદર સાત સુભાસિતો આપવામાં આવેલા છે જેમાં પહેલાંની અંદર સજ્જનોનું વચનોનું મૂલ્ય વૃક્ષોની ઉપયોગિતા પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ અસ્થિર ચિત્તવાળી વ્યક્તિથી થનારી હાનિ વ્યક્તિની પરીક્ષાના ઉપાયો મહાપુરુષોના અનુકરણીય ગુણો અને માણસના સ્વભાવનું વર્ણન કરવામાં આવ્યું છે નાગરિકો અને આજના વિદ્યાર્થીઓમાં જીવનના મૂલ્યો સદગુણો તેમજ જીવન કૌશલ્યોનું સિંચન કરવાના ઉદ્દેશ સાથે આ સુભાષિત કુસુમો પ્રસ્તુત છે તો બાળ મિત્રો આ હતી આપણા આ સુભાષિત કુસુમાની પ્રસ્તાવના હવે લેશું પહેલા શ્લોકનો

રમતમાં પણ રમત રમતમાં પણ કહેલું જે વચન હોય છે એ પણ શિલા શિલા કે પથ્થર પર્વત પર લખેલા અક્ષર રૂપ હોય છે અશ્ધિહિ અશબ્દિહી એટલે દુર્જનો દ્વારા સફથેન સફથેન શું કે છે સફથેન એટલે સોગંત કે વડે પણ સોગંધ વડે પણ જલે પાણીમાં લિખિતમ લખેલા સફેદ કપથેને એટલે કે સોગંધ વડે પણ જલે પાણીમાં લિખિતમ લખેલા અક્ષરમ અક્ષર રૂપ છે શું કહે છે એ વાત દર્શાવવામાં આવેલી છે કે સચનોએ રમત રમતમાં પણ કહેલું હોય એ વચન છે એ શિલા પર લખેલ અક્ષર રૂપ હોય છે જ્યારે દુર્જનો દ્વારા જે સોગંદ ખાઈને પણ કહેવાયેલું જે વચન હોય છે એ પાણીમાં લખેલા અક્ષર રૂપ હોય છે કેમ કે દુર્જન માણસ પોતે વાત વાતે ફરતો રહે છે એટલા માટે ફરીથી જોઈએ સભિન્ન સ્તુ સજનો દ્વારા તો લીલયા રમતમાં પ્રોક્તમ કહેવાયેલું વચન શિલા એટલે શિલા પર લિખિતમ અક્ષરમ લખેલ અક્ષર રૂપ છે અસંદિપ્ત દુર્જનો દ્વારા સપથેન અપી સોગંધ વડે પણ ચલે પાણીમાં લિખિતમ લખેલા અક્ષરમ અક્ષર રૂપ છે ત્યાર પછી છે આપણા સુભાષિત નંબર સેવિતવ્યો મહાવૃક્ષ મહલ ચ છાયા સમન્વિત છાયા કઈ નવાર્ય આ શ્લોકની અંદર વૃક્ષની મહાનતા દર્શાવવામાં આવી છે શું કીધું છે કે ફલમ ચ છાયા સમન્વિત ફલમ એટલે ફળ ચ એટલે અને છાયા એટલે સમન્વિત એટલે કે છાયા ફલ ચાયા સમન્વિત છાયા વાળા મહાવૃક્ષ વિશાળ વૃક્ષનું સેવિતવ્યો સેવન કરવું જોઈએ યદી જો દૈવાત ફલમ દૈવાત ફલમ એટલે કે ભાગ્યવશાત ફળ ન અસ્થિ ન હોય તો છાયા છાયાને કે નિવારી શકે શું કે છે ફરીથી જોઈએ ફલમ ચ છાયા ફળ અને છાયા વાળા સમન્વિત એટલે વાળા ફળ ફળ અને છાયા વાળા મહાવૃક્ષ સાત ફળ ના અસ્તી ન હોય તો છાયા કે ના નિવાર્ય છાયા ને કોણ નિવારી શકે ત્યાર પછી છે શ્લોક નંબર ત્રણ આરોપ્યતે શિલા શૈલે યત્ન મહતા યથા નિપાત્ય ક્ષણે દોષય તથા યથા એટલે જેમ મહત્તા એટલે ભારે યત્નેના એટલે પ્રયત્નથી શિલા એટલે શિલાને શૈલે એટલે પર્વત પર આરોપ્યતે એટલે ચઢાવવામાં આવે છે શું કીધું છે યથા એટલે જેમ આખી લીટી છે ઊંધેથી લેવાની છે યથા એટલે જેમ મહત્તામ એટલે ભારે યત્ને એટલે પ્રયત્નથી શિલા એટલે શિલાને શૈલે એટલે પર્વત પર આરોપ્ય તે એટલે ચઢાવવામાં આવે છે પણ ક્ષણિન અધઃ ક્ષણવારમાં તેને ક્ષણિત અત શણવાર તેને તેને એટલે નીચે નિપાત્ય પ્રમાણે ગુણ ગુણ અને દોષની બાબતમાં આત્મા એટલે આત્મા છે તથા એટલે તે પ્રમાણે ગુણ હો ગુણ અને દોષની બાબતમાં આત્મા આત્મા છે જેમ ભારે પ્રયત્નથી શિલાને પર્વત પર ચઢાવવામાં આવે છે પણ ક્ષણવારમાં તેને નીચે પાડી શકાય છે તે પ્રમાણે ગુણ અને દોષની બાબતમાં આત્મા છે તો બાળ મિત્રો આજે આપણે આ સુભાષિતના એક બે અને ત્રણ સુભાષિતોની સમજૂતી શબ્દશ જોઈ હવે પછીના આગળના વિડીયોની અંદર આપણે